આજે આઠમ હાતમ આઠમ દ્વકુલ આઠમ જન્માષ્ટમી હિન્દી ટીવી વાળા જેમ કહે છે ને તેમ કૃષ્ણ જન્મોત્સવ એ જરાક ભારે નામ છે પણ આજથી 5246 વર્ષ પહેલા એક વિરાટ પ્રતિભાનો જન્મ થયો એટલે કેવડી મોટી વિરાટ પ્રતિભા આ પૃથ્વીના પટલ પર રહેતા 120 કે 150 કરોડ હિન્દુઓ કે હિન્દુસ્તાનીઓ જ્યાં રહેતા હશે ન્યાયી એનો જન્મદિવસ ઉજવે છે આપણે આપણા દાદાના એ જન્મ તારીખ યાદ નથી હોતી દાદાના દાદાનું નામે ઘણીવાર યાદ નથી હોતું પણ આનો જન્મદિવસ ઉજવવા આખી દુનિયાના હિન્દુઓ તલપા પર થાય છે હિન્દુસ્તાનીઓ તલપા પર થાય છે કેટલી મોટી વિરાટ પ્રતિભા અને આ ભારતીય જનમાનસ ઉપર કૃષ્ણ ભગવાનની એક પણ એવી વાત ન હોય કે એની અસર ન હોય ગીત સંગીત કલા યુદ્ધ રાજનીતિ અર્થ મોક્ષ કામ પરિવારવાદ અંતે વિનાશ પણ એના હાથમાં હોય છે તો આજે કૃષ્ણ જન્મ ઉત્સવનો વાત ભાઈ ભાઈ પહોંચ્યું છે દ્વારકાના નાથ મારા ગોકુળિયાની ધામમાં કાળિયા ઠાકરની પોતાની ભૂમિમાં 5246 વર્ષ પહેલાં આમ તો એ જરાસંઘથી કંટાળીને આવી ગયા હતા જરાસંઘ વારંવાર મથુરા ઉપર હુમલા કરતા હતા એને છોડી દીધું લોકોની સુખાકારી માટે કૃષ્ણ છોડાવી પણ શકે લોકોની સુખાકારી માટે કૃષ્ણ ધનુષ પણ ઉપાડી શકે લોકોની સુખાકારી માટે પાપ વધી જાય ને તો સુદર્શન ફેરવી અને શિશુપાલનો વધ પણ કરી નાખે આપણી આરે આજે ભાઈ ભાઈમાં વાત કરવાની છે દ્વારકાથી આપણી સાથે કૃષ્ણ ભગવાનને જન્મસ્થળમાં આવેલા લોકો છે તમારું નામ શિંદે એટલે આપ કો હિન્દી બોલતે હો મારા જ આપકા દાદાજી કા નામ માલુમ હે શાંતારામ શિંદે ઉસકા દાદા કા નામ શિવરામ ઉસકે આગે ઉસકો તો યાદ નહીં હૈ હા લેકિન અચ્છા આપકા પિતાજી કા બર્થડે માલુમ હે 1 જુલાઈ કૃષ્ણ ભગવાન કા બર્થડે માલુમ રહેતા આજ એવો કોઈ માણસ નથી જેને કૃષ્ણ ભગવાનના જન્મદિવસ ન હોય પોતાનો જન્મદિવસ ઉજવો છો ક્યાં ખુદ કા જન્મદિન સેલિબ્રેટ કરતે હો નહીં સર નહીં સર કૃષ્ણ ભગવાન કા કરતે હો કૃષ્ણ ભગવાન કરવા કે લીએ ઇતની દૂર આયે હૈ કૃષ્ણ ભગવાનને કામણકારા શામ કહેવામાં આવે એટલી બધી શામ પર કવિતાઓ લખાય છે તારા વિના શામ મને એકલું લાગે આપણી સાથે કેટલાક યુવાનો છે કૃષ્ણ ભગવાન કેવા હતા તમે કેમ ફેરેલો લગાડીને લગાડીને ગોરા થઈ ગયા લગ્ન બાકી છે તમારે શામ ગમે કે કન્યા કોઈને શામ ગમતી નથી આપણા સમાજની મોટી વિડંબણા છે કૃષ્ણ આપણે બહુ ગમે છે શામ કે છે કામણકારી કે છે પણ પત્ની તો સૌને રૂપાળી જ જોઈએ છે છોકરા ગોરા જોઈએ છે કૃષ્ણ ભગવાન વિશે આપણે આમ ઉપરછલી માહિતી બહુ હોય છે આપણે કેટલાક લોકો જે આજે આવ્યા છે અહીંયા નજીક શું નામ તમારું હાર્દિકભાઈ તમારે કેટલા બાળકો હું પરણેલો છું ખાલી તમારે કેટલા બાળકો એક બેને હજી મેરેજ જ નથી થયા તો આ લોકોને લગ્ન નથી થયા પરણેલા તમારે દીકરી મારે બે દીકરી છે અચ્છા કૃષ્ણ ભગવાનના કેટલા છોકરા હતા કૃષ્ણ ભગવાનને કેટલા છોકરા છે એ તો મને બહુ અભિપ્રાય નથી પણ મારે બે દીકરી છે અચ્છા તમારે કેટલા બાળકો નો બાળકો કૃષ્ણ ભગવાન તો કેટલા છે કૃષ્ણ ભક્તિ ની સૌથી ઓછી ખબર હોય છે અચ્છા કૃષ્ણ ભક્તિ ની એક પણ વાઇફ નું નામ આવડે છે પત્ની મુખ્ય પટનાણી છે એના પ્રેમિકા જે કહેવાય છે જે જેના પત્ની નથી એના પત્ની તો છે કૃષ્ણ મુખ્ય રાણી નું નામ આવડે છે મુખ્ય રાણી કા નામ ક્યાં રુકમણી રુકમણીજી ઓર કિસી કા નામ હતા રાધા રાધાની રાધાની સત્યભામી અજા આવો શું નામ છે તમારું નવનીત નવનીતભાઈ કૃષ્ણ ભગવાન વિશે શું જાણો છો ઘણું બધું કેટલા કેટલા સાલ હોય ગુજરાતી આવડે કે હિન્દી આવડે ગુજરાતી કેટલા વર્ષ થયા કૃષ્ણ ભગવાન ને કૃષ્ણ વર્ષ અજા બાળકો કેટલા હતા દો કોણ કોણ
કૃષ્ણ ભગવાનને કુલ 80 બાળકો હતા, એને મુખ્ય 8 રાણીઓ હતી. 16,100 જે બંદીવાન હતી નરકાસુરમાંથી એમને એમણે છોડાવી હતી, એટલે એમનો પછી એમણે સ્વીકાર કર્યો. એવી રીતે કૃષ્ણ ભગવાનની 16,108 રાણી ગણાય હતી. મૂળ 8 રાણીઓ હતી, 2 મુખ્ય રાણીઓ અને 6 પટરાણીઓ. તારું નામ શું છે? કૃષ્ણ ભગવાન વિશે કઈ ખબર છે કે નકરા ખાલી વાળ જ લાંબા રાખે છે? કૃષ્ણ ભગવાન વિશે ખબર તો નથી, પણ જય છે એ સાક્ષાત દેવ છે. અતિ ધાર્મિક યુવાન. હા, યાદ આપો છો કે ભગવાન જે સમયમાં રાણી એટલી બધી રાખી દીધી, તો ભગવાન જ રાખી શકે, આપણા તો કામ નથી. અને આ સદી પ્રમાણે આપણે રખાય નહીં, મારી મારી કોટ નાખે. તારા થઈ ગયા? તારા થઈ ગયા? ના, મેરેજ નથી. આ સદી પ્રમાણે આપણે રાખી ન શકીએ. આપણે એક નાચ વાળામાં કહીં જય કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બોલતો. જય શ્રી કૃષ્ણ, ઉલાળી, ફૂલ ઉલાળી, ફૂલ ઉલાળી, જય શ્રી કૃષ્ણ. તો યુવાનોને કૃષ્ણ ભગવાન ખૂબ વાલા લાગે છે. આજે 8મ છે, જન્માષ્ટમી છે, કૃષ્ણ ભગવાન વિશે અલગ અલગ પૂછવાનું છે. આપણી સાથે પૂજારીજી છે. કૃષ્ણ ભગવાનના ફૂઈનું નામ શું હતું? ફૈબાના નામની કૃષ્ણ ભગવાનના ફૈની ગુજરાતી હિન્દી ગુજરાતી. અચ્છા, કૃષ્ણ ભગવાનના ફૈનું નામ શું હતું? આપણે છે ને જન્મદિવસ બર્થડે બહુ સેલિબ્રેશન કરીએ છીએ, પણ બર્થડેની શરૂઆત ક્યાંથી હતી ખબર છે કોઈને તમને? અચ્છા, આપણી સાથે કેટલાક આ લોકો અહીંયા દ્વારકા આવ્યા છે. આજે 8મ નથી, બર્થડેની શરૂઆત કોણે કરી? જન્મદિવસની કોણે કરી? બર્થડેની નહીં ખબર. અચ્છા, તમારો બર્થડે યાદ? હા. તમારા દાદાનો? દાદાનો યાદ નથી. આજે કોનો બર્થડે ખબર છે? કૃષ્ણ ભગવાન. હા, તો બર્થડેની શરૂઆત કૃષ્ણ ભગવાને કરેલી જન્માષ્ટમી. અચ્છા, અચ્છા, તમારા દાદા છે. અચ્છા, કૃષ્ણ ભગવાન સસરાનું નામ ખબર છે? કેટલાક બાળકો છે, શેના માટે આવ્યું છે? કૃષ્ણ ભગવાન ના પત્ની નું નામ ખબર છે? હે કાન તારી મોરલીએ મોહીને, કાનુડો શું જાણે મારી પ્રી, કે ભાઈઓ મેં કાનજી ક્યાં રમ્યા વ્યારા, મને એકલી મેલીને શામ છેડે છે રાધાના બોલ. કૃષ્ણ ભગવાનના હજારો ગીત છે, ગુજરાતી હિન્દી કે હિન્દુસ્તાની સંગીત. કૃષ્ણ ભક્તિના ગીત વિના કોઈ દિવસ ન, અને એવી એક પણ માણસ નહીં હોય કે જેને કાનુડાના ગીત ન આવડતા હોય, કૃષ્ણ ભગવાનના ગીત ન હોય. કોણ ગાવાનું છે? આવડે છે કૃષ્ણ ભગવાન ના ગીત ગાવ તો? તમને કહો, સૌથી પહેલો પ્રેમ પત્ર, લવ લેટર કોને કોને લખ્યો હતો દુનિયામાં? કૃષ્ણ ભગવાને. કોને લખ્યો હતો? કોને લખ્યો હતો? તમે લવ, તમે પત્ર લખ્યો હતો પ્રેમ પત્ર તમારા પતિને? હા. તો વોટ્સઅપ કર્યો હતો? કૃષ્ણને લખ્યું હતું, એમાં પહેલ કૃષ્ણજી એ કરી હતી. કૃષ્ણ ભગવાને લખ્યું હતું કે પેલા રુક્ષ્મણીજી એ લખ્યું હતું? રુક્ષ્મણી એ તેમના મન વચન કર્મથી ભગવાન વળી ચૂક્યા હતા, તેમણે કોઈ નિહાળ્યા નતા, પરંતુ કેવલ એના રૂપ નું જ વર્ણન સાંભળ્યું હતું. તેના વર્ણન સાંભળી અને એના વર્ણન, જેને પ્રેમ પત્ર અત્યારની કલિકાલની ભાષામાં કહી, ખરેખર એને વાસ્તવમાં રુક્ષ્મણી પત્ર તરીકે ઓળખાય. રુક્ષ્મણી પત્ર. હવે જો કોઈ પ્રેમ પત્ર પર પકડાઈ જાવ, ઘરેથી ખખડાવે, તો કહી દેવો ને હું તો રુક્ષ્મણી પત્ર લખતો હતો. આપને કૃષ્ણ ભગવાન ખૂબ ગમે, કાળીઓ કે શામ પણ કે, પણ પોતાને જો કાળા છોકરા છોકરી થાય ને તો લોકોને ગમે નહીં. અચ્છા, તમારે બાળકો કાળા હોય ગમે, શામ હોય કે ગોરા ગમે? આમ ગૌ ગમે, આમ કૃષ્ણ ગમે? કૃષ્ણ ગમે છે અમને. કૃષ્ણ કાળીઓ ગમે, એક જ કાળો ગમે, ખાલી કૃષ્ણ હોય તો જ, બાકી ના નહીં. તમને કેવા બાળકો ગમે? ખોટું બોલે, અહીંયા દીકરો દીકરી કાળ એને ખોટું કામ શામ કે, એ રૂપાળી છે. કૃષ્ણ ભગવાન કાળા હતા, મારી છોકરા રૂપાળા હોય ગમે, કાળા હોય ગમે, બે ગમે, માને તો માને બે ગમે. વાહ 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 વાહ, માને બધા સર. પછી પણ વરાવા જાય ને પછી તકલીફ થાય ને? કાળા હોય ને કાળી પહેરાવે, સફેદ હોય ને ગોરા હોય ને ગોરી પહેરાવે. કાળો તો કાનુડો હતો તો કેમ
પણ તમે એટલા બધા ગોરા છો પાછા? કાનોડિયા કાળો તો હતો પણ તમે કેમ એટલા બધા ગોરા છો? અમે તો ગોરા છે. અચ્છા, માએ બહુ સરસ કીધું કે કાળા હોય એને કાળા વરાઈ દે, શ્યામ કાળો એટલે શ્યામ, પછી લોકોની લાગણી દુભાઈ, ગોરા હોય એને ગોરા રે પડે. પણ કૃષ્ણ ભગવાનનો બહુ વિશાળ પ્રભાવ છે. કૃષ્ણ ભગવાન વિશે અનેક વાતો આપણે જાણતા નથી. આપણી સાથે કેટલીક ગૃહિણીઓ છે, તમને ખબર છે. સૌથી પહેલી ફૂડનો શો જોવો છો, રસોઈ શો જોવો છો? સૌથી પહેલી રસોઈનો શો લખાયેલો કઈ છે ખબર તમને? તમને મોહનથાળ આવડે છે? સૌથી પહેલો મોહનથાળ કોને બનાવ્યો ખબર છે તમને? ખબર છે, સૌથી પહેલા કૃષ્ણ ભગવાને મોહનથાળ બન્યો. તમને મોહનથાળ ભાવે છે? બનાવી દે છે ઘરે? ખીજાવું પડે કે પ્રેમથી? તમારા વાઈફ ક્યાં છે? બનાવી દે 100%. મસ્ત મોહનથાળ બનાવે. હવે પછી મોહનથાળ બનાવો ત્યારે શું કહેવાનું? કૃષ્ણ તો કૃષ્ણ ભગવાન ની તમને કેટલી ખબર? મને કૃષ્ણ ભગવાન નામ દર્શન કરવા આવું ને, દ્વારકાધીશ ના દર્શન કરવા આવું. અચ્છા, નાનપણ માં ટટલી આંગળી અને શું ઉપાડ્યું હતું? કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન ની શું ખબર તમને? ગોપી ને તમે હેરાન કરવા લાગો છો. કૃષ્ણ ભગવાન ની કેટલીક સૌથી વધારે લોકોને વાત ગમતી હોય છે કે જયારે ગોપીઓ નાતી ને ત્યારે એમના ચીર લઈ અને તેઓ ઝાડ ઉપર ચડી જતા. અચ્છા, કૃષ્ણ ભગવાન ગોપીઓના વસ્ત્રો લઈને ઝાડ ઉપર ચડી જતા ખબર છે? હા, એવી વાત ઇતિહાસમાં આવી છે. તમે ઘરે ટ્રાય નથી કરી ને? કેમ, તળાવ જ નહીં? હજુ તળાવ ના, તળાવ હોવું જોઈએ ને. અચ્છા, કૃષ્ણ ભગવાન નો કલર ખબર છે? હા, શ્યામ. અચ્છા, તમે તમને ખબર છે? હા, શ્યામ. મેરેજ કોના થઈ ગયા છે? અચ્છા, પતિ શોધવા ગયા ત્યારે શ્યામ ની ઈચ્છા હતી કે ગોરા ની ફેર ની? કૃષ્ણ જેવા ગુણ હોય તો ચાલે? કૃષ્ણ જેવા વિચારો કે પછી રામ જેવા વિચારો? કૃષ્ણ ભગવાન 16,000 તો પત્ની હતી, 8 પટરાણી હતી ખબર ને? પણ પ્રેમ તો રાધાજી ને કર્યો હતો ને? ઓહો, પ્રેમ રાધાજી ને કર્યો હતો. એમના પત્ની નું નામ ખબર છે? હા, એમને 8 પટરાણીઓ હતી. સત્યભામાજી છે, જામુવંતીજી છે, રાધાજી, રાધિકાજી છે, લક્ષ્મીજી છે. લક્ષ્મીજી તો નતા, પણ નવી પેઢી ને પણ કૃષ્ણ ભગવાન ની ખુબ બધું માહિતી છે. મારા મનડા ની એક આશ છે તું, મારા શબ્દો ની એ વાત છે તું, જગત નિયંતા દ્વારિકા નો નાથ છે તું, મારા શ્વાસ છે તું, દ્વારિકા નો નાથ છે તું, દ્વારિકા નો નાથ છે તું. વાહ, આના માટે એકવાર જોરદાર તાળી માંગવાનું થયો ને? કે જેથી કરીને અમારે વધારે કેવી રીતે, અમે કાનુડા કે જે ફ્રેન્ડ માં એના મિત્ર માટે કરી રહ્યો હતો કે એ તો આખી દ્વારકા નગરી નો રાજા હતો, તો એ સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતો, તો એ ખાલી એ નામ સાંભળ્યું હતું કે સુદામા મારા દ્વારે આવ્યો છે, તો ઉઘાડા પગે હાલી નીકળ્યો હતો. તારે કોઈ પૈસા દર દોસ્તર પર કે લેવો બેવા નથી કેતો? ના, હવે એમ કઈ લેવો નથી નમકા. કૃષ્ણ ભગવાન અત્ર તત્ર સર્વત્વ છે. કૃષ્ણ ભગવાન ગોકુળ હતા, ગાયો ચરાવતા. આપણી પાસે એક ગોવાળ સાથે છે કૃષ્ણ ભગવાન. અત્યારે એ ગાયો હે બેચાર ભેહું હે. કેમ, કૃષ્ણ ભગવાન શું કામ કરતા ખબર છે? કૃષ્ણ ભગવાન ગાયું ચરતા. કૃષ્ણ ભગવાન ને કેટલી હતી? કૃષ્ણ ભગવાન ને તમે 16,000 ને ઘણી હતી, ગાયું ને ગોપિયું બધું. આ જ કૃષ્ણ ભગવાન ની મજા છે. તો આ હતું દ્વારકાથી ભાઈ ભાઈ. આજે કૃષ્ણ જન્માષ્ટમી આઠમની હોવ મારા ભાઈ ભાઈ ના દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે દ્વારકામાં સેંકડો લોકોને પૂછ્યું, આમ તો જ્ઞાન દેવું એ જે લોકો ટીવીમાં આપે એ હોવ જ્ઞાન આપી કે આજે ભાઈ ભાઈ પણ થોડું જ્ઞાન આપવાનું છે. કારણ જ્ઞાન જ્ઞાન આપવા માટે કાંઈ મોરારી બાપુ હરિયાણી કે રમેશભાઈ ઓઝા કે જિજ્ઞેશ દાદા જ આપે એવું ન હોય, આજે હું આપું છું. કૃષ્ણ ભગવાનની આપણે થોડી ઘણી વાતની ખબર છે કે ગોવર્ધન પર્વત છે એ ટટલી આંગળીએ ઉપાડ્યો, ગોપીઓના વસ્ત્રો લઈ લીધા. પણ કૃષ્ણ ભગવાનની કેટલીક માહિતી, 5,246 વર્ષ પહેલાં આ અવતારી પુરુષ આ દુનિયા પર આવ્યા,
એમને 8 પત્નીઓ હતી. રુક્ષ્મણી અને સત્યભામા ઉપરાંત 6 પટરાણીઓ હતી, 80 બાળકો હતા. એમના 2-4 પુત્રો જ, જેમ બહુ મોટા માણસોના બાળકો ઘણીવાર બહુ પ્રસિદ્ધ ન થાય, પણ પ્રદ્યુમન એમનો પ્રસિદ્ધ દીકરો છે અને પ્રદ્યુમનની પત્ની ઉષાએ ગુજરાતને ગરબો શીખવાડ્યો. તો આ હતું ભાઈ ભાઈ. ફરી એકવાર ભાઈ ભાઈના દર્શકોને આઠમના ખૂબ ખૂબ વધામણા, કૃષ્ણ જન્મીના ખૂબ ખૂબ વધામણા. ખુશ રહો, સુખી રહો. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.